રસાયણ સ્વજનનું ગુમાવવું બહુ અઘરી વસ્તુ છે, એ પ્રક્રિયા પ્રવૃત્તિ બહુ અઘરી છે, એને ભૂલવા માટે પણ સમય જાય. પરંતુ સાથે સાથે આજે ડૉક્ટર બી આર આંબેડકર સાહેબનું 60મું મહાપરિનિર્વાણ દિવસ છે, એના અનુસંધાને દિવંગત રામબાઈનો પૂર્ણાનુમોદન સંસ્કાર થાય અને એ સંસ્કારમાં આ દિવસે જ દિવંગતને પૂર્ણાનુમોદન સંસ્કાર, એ બહુ ઉત્તમ વાત કહેવાય. બીજી વસ્તુ એ કે આપણે એક પેમ્પલેટ આપેલું છે, એ પેમ્પલેટમાં ત્રિશરણ અને પંચશીલ આપેલા છે. તમને પેમ્પલેટ આપવાનો એક જ હેતુ છે કે આપ મારી સાથે જોડાઓ. આપણે શરૂઆત કરીએ, ત્રિશરણ પંચશીલથી શરૂઆત કરીશું, ત્યારે પેમ્પલેટમાંથી જોઈ જોઈને આપ મારી સાથે જોડાઓ, જેથી કરીને એકસાથ અત્યારતા જળવાય. અત્યારે આજે દિવંગત રામાભાઈ સિદ્ધિભાઈ આંબેડકરની પૂર્ણાનુમોદન સંસ્કારમાં માધા બાપાથી માંડી અને ઘણા બધા વડીલો, એજ્યુકેશન બિલ સાથે સંકળાયેલા વડીલો, ગ્રામજનો, ભાઈઓ, બહેનો, માતાઓ, યુવાનો અને દીકરીઓ બધા જ અહીંયા હાજર થયા છે. અને આ તકે આપણે ડૉક્ટર બી આર આંબેડકર સાહેબ, ધ સિમ્બોલ ઓફ નોલેજ ઇઝ ઇન ધ વર્લ્ડ, વૈશ્વિક લેવલની વ્યક્તિ છે ડૉક્ટર બી આર આંબેડકર સાહેબ, બધા સમુદાયના છે, બધી જ્ઞાતિઓના છે, એમને બધા માટે બંધારણ બનાવ્યું છે. તો આજે આપણે આ પૂર્ણાનુમોદન સંસ્કારને આપણે શરૂઆત ત્રિશરણ અને પંચશીલથી કરીશું, બધા જોડાશું. ભાઈલું હાલે તો બેનો વિભાગમાં બેનોને વાત આવતું હોય ને એમને એક બાજુમાં આપણે બધા ત્રિશરણ પંચશીલ પહેલા બોલીશું. નમો તસ્સ, મારી સાથે જ બોલવાનું છે બધા, મારી સાથે જ બોલીશું બધા આપણે. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. ત્રિશરણ બુદ્ધં શરણં ગચ્છામિ, ધમ્મં શરણં ગચ્છામિ, સંઘં શરણં ગચ્છામિ, દ્વિતીયમપિ બુદ્ધં શરણં ગચ્છામિ, દ્વિતીયમપિ ધમ્મં શરણં ગચ્છામિ, દ્વિતીયમપિ સંઘં શરણં ગચ્છામિ, તુચ્યમ્પિ બુદ્ધં શરણં ગચ્છામિ, તુચ્યમ્પિ ધમ્મં શરણં ગચ્છામિ, તુચ્યમ્પિ સંઘં શરણં ગચ્છામિ. આપણે દીપરાગત્ય પછી પંચશીલ બોલીશું. તો હું આજે દિવંગત રામાભાઈ સિદ્ધિભાઈ આંબેડકરની પૂર્ણાનુમોદન સંસ્કારમાં દીપપ્રાગટ્ય માટે શ્રી માધાભાઈ બોરીયા, નારણભાઈ રામભાઈ આંબેડકર અને વડીલ દાદા ઘરના એવા દાનાભાઈ કાળાભાઈ આંબેડકરને નમ્ર અનુરોધ કરીશ કે તેઓ શ્રી આવી અને દીપપ્રાગટ્ય કરશે. માધા બાપા નારણભાઈ